ફેરબદલી દર તથા ફેરબદલી મુદ્દત અને 2019-20 નો સરુનો સ્ટોક શોધો. તમને 2 વર્ષ આપ્યા છે, 2 વેચાણ આપ્યું છે, સરુનો સ્ટોક આપ્યો છે, ખરીદી આપી છે, 1 વર્ષનો સરુનો સ્ટોક શોધો. પણ આ બધામાં તમને બધાને જ જે તકલીફ પાડો મુદ્દો છે તે આ છે કે સર, વેચાણ પડતર પર કાચા નફાનો દર એટલે શું? ગયા વર્ષે આપણે ભરતિયા કિંમત અને મૂળ કિંમત શોધતા હતા કે નહીં? એ જ છે. જો સાંભળજો, હવે વેચાણ પડતર પર પછી 33.1 છે, એટલે 1/3 ભાગ સમજવાનો. 66 જો આ 33.1 બરાબર 1/3 અને 66.2 એટલે 2/3, તો આમાં છે ને તમારે પછી 100 ની ધારવાની. આમ ટકા હોય ને તો આપણે 100 ધારી, પણ 1 ભાગ ધારવાનો. આ કે તો પોઈન્ટમાં આવશે 1/3, એટલે અહીંયા પહેલા 1 લખી દેવો, બરાબર 1/3 નફો, એટલે આ નફો પાકો. પણ આ નફો કયા શબ્દ પર છે વાંચો, નફો સેના પર છે કે વેચાણ પડતર પર. કોના પર? તે કે વેચાણ પડતર પર. તો આને કહેવાય વેચાણ પડતર. પડતર એટલે છોકરાઓ, એને આપણે મૂળ કિંમત પણ કહી શકીશું, એને આપણે વપરાશ પણ કહી શકીશું. આપણે આ દાખલા પૂરતું. તો અહીંયા એક પડતર એટલે મૂળ કિંમત, તો એમાં નફો હંમેશા પ્લસ થાય, માઇનસ ના થાય, એટલે આ પ્લસ. તો 4/3 તમારું વેચાણ આવ્યું. એ પણ કેવી રીતના આવ્યું? ઘણાને ન આવડે તો જુઓ, એકમાં 1/3 ઉમેર એટલે ઘણા ફટા કરતો પડી જાય 2/3. ના, આ 3 1 3, 3 ને 1 4, 4 ના છેદમાં. અથવા આ રીતે પેલું લસા વાળું કરો લાંબુ તોય ચાલે, પણ આમ જ કહો, આ 2 નો ગુણાકાર છે. 3 1 3 + 1 4 ના છેદમાં. હવે છોકરાઓ પદ મૂકવું પડે. આપણી પાસે શું આપ્યું છે? વેચાણ આપ્યું છે કે નહીં? મેં ગયા વર્ષે શીખવેલું, આના પરથી આપણે આ શોધવાનું છે. જો પદ આવ્યું 4/3 વેચાણે 1 રૂપિયો પડતર, તમારે જે શોધવાનું છે ને બીજા સ્ટેપમાં, બીજો સ્ટેપ શું છે? તો કે વેચાણ છે, વેચાણ વેચાણ અહીંયા આવી જાય. જો 4/3 1 રૂપિયો પડતર, તો 4,50,000 પડતર કેટલી? તો 4,50,000 × 1 છેદમાં 4/3 લખાય. તમે ના લખતા, કારણ કે તમારે છેદનો છેદ ઉપર લેવાનો છે, એટલે આપણે ઉપર લઈ લઈશું. તો આપણો જવાબ 3,37,500 આવ્યો. એને કહેવાય વપરાયેલ માલ સામાન. એને તમે પડતર પણ કહી શકો. એટલે પહેલો પ્રશ્ન, પહેલી એક વાત પૂરી થઈ. હવે એના પરથી આ સૂત્ર મૂકી દીધું. જુઓ, વપરાયેલ માલ સામાન બરાબર સરુ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. તો જુઓ, 3,37,500 બરાબર છોકરાઓ સરુનો સ્ટોક 75,000 વત્તા ખરીદી 3,00,000 માઇનસ આખર સ્ટોક. આપણે વંચાય ને ભાઈ, જોઈએ. હવે મારે આખર સ્ટોક શોધવો છે. આ માઇનસ સારું નહીં લાગે, એટલે આમ લઈ લો બરાબર નહીં, એટલે પ્લસ થઈ જાય. તો જો આ બધું તને તાજ 75,000 વત્તા 3,00,000 માઇનસ
तो छोकरा हो आखर स्टॉक आपको आवी जसे 37,500 થઈ ગયો. હવે આ કોનો આખો સ્ટોક શોધ્યો તો આપણે એ બાજુમાં લખી દઈશું વર્ષ 2018 અને 2019 બરાબર. હવે આગળ આપણે હમણાં 2018-2019 થી ધોરણથી ચાલે છે. હવે એ તાકડી નિયમ યાદ રાખો, આ બધા દાખલામાં સરેરા સ્ટોક કામ લાગવાના જ છે. એટલે સરો આવી ગયો છે, આખર મળી ગયો, તો એના પરથી 3 નંબરની ગણતરી સરેરાશ સ્ટોક બરાબર સરુ વત્તા આખર છેદમાં 2. તો સરુનો સ્ટોક 75,000 વત્તા 37,500 છેદમાં 2, તો 5,650 તમારો આખરનો સ્ટોક આવશે. બરાબર છે. હવે એના પરથી આપણે શોધવાનું કીધું છે માલ સામાન ફેરબદલી દર. તો માલ સામાન ફેરબદલી દર બરાબર વપરાયેલ માલ સામાન છેદમાં સરેરાશ સ્ટોક. ચાલો, તો વપરાયેલ માલ સામાન છોકરાઓ આપણે શોધ્યો છે 3,37,500 છેદમાં 56,250 બરાબર તમારો જવાબ આવશે 6 વખત. બરાબર છે. ચાલો હવે આગળ જઈએ. ફેરબદલી દર, સોરી ફેરબદલી મુદત બરાબર વંચાઈને બે જોઈ લીધી. હા, 365 છેદમાં ફેરબદલી દર. તો 365 છેદમાં 6, તો આપણો જવાબ આવશે, સોરી 365 છેદમાં 6, એટલે આ તમે ગણી અને આપણો પૂરો કરી શકો. ખ્યાલ આવ્યો. હવે છઠ્ઠો પોઈન્ટ ભાઈ, આ કેટલા આવે? 365 બરાબર 61 દિવસ લખી દો. હવે એક છેલ્લો પ્રશ્ન છે, 19-20 નો સરુનો સ્ટોક બરાબર ને? તો છોકરાઓ નીચે વંચે છે ને, 2019-20 નો સરુ સ્ટોક બરાબર. તો બુદ્ધિ ચલાવો, આ જે આપણો 18-19 નો આખરનો સ્ટોક હતો ને, એ થઈ જાય સરુનો. બરાબર છે. તો સરુનો સ્ટોક થઈ જાય 37,500. અહીં લખું છું 2018-19 નો આખર સ્ટોક. 2018-19 નો આખો સ્ટોક તમારો 19-20 નો કયો સ્ટોક બની ગયો? સરુ. ક્લિયર? તો આ રીતે આ તમારો 5મો ઉદાહરણ પૂરું થયું. હવે આપણે 6ઠો દાખલો લઈએ. છોકરાઓ ઉદાહરણ 6, નીચેની માહિતી પરથી 18-19 માટે છેવટનો સ્ટોક, માલનો વપરાશ અને ફેરબદલી દર શોધો. રકમમાં 3 તત્વ આપેલા છે, સરુનો સ્ટોક 40,000, ખરીદી 1,10,000 અને સરેરાશ સ્ટોક 45,000. બરાબર છે. આ લઈને બેસવાનું, બરાબર રકમ નહીં લખો, કારણ કે એટલા અક્ષર નાના થઈ જાય તમને મજા ના આવે. તો છોકરા આવું કોઈ પણ આવે ને
સર ઉન્હોને આખર સરેરાશ છે એટલે સમજી લેવાનું કે એને એક સભ્ય ખૂટે છે. તો પહેલા એને શોધી નાખવાનું. તો સરેરાશ સ્ટોક બરાબર સરો સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં બે. તો સરેરાશ તમને આપ્યો છે 45,000. સરુનો આપ્યો છે 40,000. આખર સ્ટોક, આખર સ્ટોક શોધવાનો છે. હવે બહુ લાંબી લાંબી સ્ટેપ નથી કરાવતો. જો તમે મોટા પણ થઈ ગયા તમે આ બેનો ગુણાકાર થાય એટલે 45,000 ગુણ્યા બે. એમાંથી આ 40 માઇનસ કરી આ બાજુ આવતા રહે તો બરાબર આખર સ્ટોક. તો તમારો આખો સ્ટોક 50,000 આવવો જોઈએ. બોલો ક્લિયર ભાઈ? તો 50,000 તમારો આખો સ્ટોક આવ્યો. હવે આપણે ફેરબદલી દર શોધવાનો છે એટલે વપરાશ તો શોધવો જ પડશે. તો ચાલો શું સૂત્ર છે ભાઈ લખેલું છે બોર્ડ પર, નવા તમને આવડી પણ જાય. વપરાય માલ સામાન બરાબર સરુ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. 40,000 વત્તા 1,10 માઇનસ આખર સ્ટોક 50,000. આખર સ્ટોક આપણો 50,000 આવે છે એટલે 40,000 વત્તા 1,10,000 એટલે 1,50,000 થયા. એમાંથી 50,000 જતા રહે બોલો તો 1,00,000 બરાબર છે. ચાલો હવે ત્રીજો પોઈન્ટ, માલ સામાન ફેરબદલી દર બરાબર સૂત્ર લખેલું જ છે. વપરાયેલ માલ સામાન 1,00,000 છેદમાં સરેરાશ સ્ટોક 45,000. તો 1,00,000 ને 45,000 વડે ભાગતા માલ સામાન ફેરબદલી દર બોલો 2.22. અને મુદ્દત બરાબર 365 છેદમાં 2.22 સાતમા દાખલામાં તમને વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર કો કે વપરાયેલ માલ સામાન કો, એક જ શોધવાની છે અને ખરીદી શોધવાની છે બરાબર. તો રકમમાં શું આપ્યું છે? સરુ સ્ટોક, સરેરાશ સ્ટોક, સોરી છેવટનો સ્ટોક, ફેરબદલી દર અને સરેરાશ સ્ટોક. હમણાં જ આગળ દાખલાનું કીધું, ત્રણ જણનું કુટુંબ છે, સરુ આખો ને સરેરાશ. હવે ત્રણમાંથી એક પણ ખૂટતો હોય ને, ખોવાઈ ગયો તો પેલા શોધી નાખવાનું. આ સૂત્ર મૂકી દીધું જુઓ, સરેરાશ સ્ટોક બરાબર સરુ સ્ટોક વત્તા આખો સ્ટોક છેદમાં બે. તો અહીં સરેરાશ સ્ટોક 55,000 બરાબર સરુનો સ્ટોક મારે શોધવાનો છે. તો સરુનો સ્ટોક શોધવા માટે સરુ વત્તા આખરનો 60/2. હવે આની પણ સીધી ગણતરી કરો તો 55,000 ગુણ્યા 2 માઇનસ 60 બરાબર સરુ સ્ટોક. બોલો ક્લિયર? તો શું થશે? 1,10,000 માઇનસ 60,000 બરાબર સરુ સ્ટોક. તો 50,000 તમારો સરુનો સ્ટોક આવી ગયો. બરાબર?
બરાબર છે ચાલ હવે શું શોધવાનું તો હવે કહે છે વપરાયેલ માલની પડતર શોધો તો છોકરાઓ વપરાયેલ માલની પડતર શોધવા માટે આપણી પાસે સરુનો સ્ટોક હોવો જોઈએ તો છે પણ ખરીદી નથી ખરીદી નથી આખો સ્ટોક પણ છે તો ખરીદી શોધવા શું કરો તો પહેલા ફેરબદલી દર આપેલો છે હવે એનાથી દાખલો આગળ ચાલે ચાલો તો લખો માલ સામાન ફેરબદલી દર બરાબર વપરાયેલ માલ સામાન છેદમાં સરેરાશ સ્ટોક તો છોકરાઓ મારે સામાન ફેરબદલી તો ચાર વખત એટલે ચાર લખ્યા હવે વપરાયેલ માલ સામાન તો વપરાયેલ માલ સામાન મારે શોધવાનું છે છેદમાં સરેરાશ સ્ટોક તો સરેરાશ સ્ટોક કેટલો છે ભાઈ તો કે ભાઈ 55,000 આ બે નો ગુણાકાર કરી દઈએ 4×55,000 તો વપરાયેલ માલ સામાન આ બે નો ગુણાકાર 2,20,000 બરાબર છે આ રીતે તમારો આ દાખલો પૂરો થયો નહીં સોરી હવે આપણે વપરાયેલ માલ સામાન આવી ગયું ચાલો એના પરથી સૂત્ર મૂકો વપરાયેલ માલ બરાબર બે શું સૂત્ર છે સરુષ્ટો પ્લસ ખરીદી માઇનસ આખર્ષ્ટો તો છોકરા વપરાયેલ માલ સામાન 2,20 બરાબર સરુનો સ્ટોક આપણે શોધ્યો 50,000 વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક આપણને 60 આપેલો છે હવે છોકરાઓ ખરીદીને તારે તાજ રહેવા દો તો 2,20 માઇનસ 50 આ બાજુ આવે ને આ બાજુ એટલે માઇનસ ને પેલા માઇનસ છે તો પ્લસ બરાબર ખરીદી તો તમારો જવાબ આવશે 2,30,000 તો ખરીદી મળી ગઈ વપરાયેલ માલ સામાન મળી તો આ રીતે તમારો દાખલા નંબર 7 પૂરો થયો પણ આપણે 8મો પણ ગણવાનો છે એટલે આને પોલિયો પીવડાવજો તો છોકરાઓ 8મો દાખલો બેઠક છે આમ તો તમે જાતે ગણી શકો વિડીયો જોવાની જરૂર પણ નથી ને હવે આવડી જ જવું જોઈએ તો જો પહેલું છોકરાઓ શરૂઆતનો સ્ટોક સરેરાશ સ્ટોક બહુ આગળ વાંચવાનું જ નહીં હમણાં જ કીધેલું કે આવું આવે એટલે તમારે પહેલા શરૂ કે આખરનું શોધી નાખવાનું તો સરેરાશ સ્ટોક 70,000 બરાબર 50,000 વત્તા આખર છેદમાં 2 તો 70,000×2 માઇનસ 50 આમ ચાલ્યા જાય આખર તો 1,40,000 માઇનસ 50,000 બરાબર આખર તો 90,000 આખો બરાબર છે ચાલો હવે આવી ગયું પછી તમને ફેરબદલી દર આપેલો છે આગલા દાખલા જેવું ચાલો તો મારા સામાન ફેરબદલી દર બરાબર વપરાયેલ માલ સામાન છેદમાં સરેરાશ સ્ટોક
તો જો ફેર બદલી દર કેટલો? મે 4 વખત એટલે 4 વપરાયેલ માલ સામાન આપ્યો નથી શોધી શકાય એમ પણ નથી તો એને આપણે આ રીતે લખી દેવા જે આપ્યો હોય ને એનાથી આપણો સરો થાય છેદમાં સરેરાશ તો 70,000 આ બે નો ગુણાકાર કરીએ તો 2,80,000 બરાબર વપરાયેલ માલ સામાન થઈ ગયો હવે ખરીદી શોધવા માટે વપરાયેલ માલ સામાન બરાબર સરુ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક આ 2,80 લખી દીધા ચાલો સરુનો સ્ટોક આપણી પાસે 50,000 આવ્યો વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક 90,000 આવ્યો તો 2,80 આ બાજુ લઈ લઈએ 50 વત્તા 90 બરાબર ખરીદી તો 3,20,000 બરાબર છે ને ઓકે ભાઈ ભૂલી ગયા ખરીદી બોલો ક્લિયર તો 8મો દાખલો પણ છોકરાઓ તમારો પૂરો થયો હવે 9મો અને 10મો એ આપણે બીજા વિડીયોમાં લઈશું